નમસ્કાર મિત્રો, પોર્ટુગાલી સમયથી પોતાની પુરાણી છબી લઈને જીવી રહેલું દમણ હાલ હવે બદલાઈ રહ્યું છે. હાલમાં જ પધારી ચૂકેલા આપણા મોંઘેરા મહેમાન ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની દમણ સેલવાસ યાત્રા ખૂબ જ સફળ રહી, સાથે જ દમણ પણ આ સમયે ઊંચા આસમાને ઉડી રહ્યું છે. પુરાતન કાળમાં જીવી રહેલું દમણ હાલના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ગત સમયમાં દમણ ચાર્જ સંભાળતા જ નવી કેડીએ કંડારાવા લાગ્યું છે અને હવે તે અરીસાની જેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દમણ પ્રશાસક શ્રીજીની દૂરદૃષ્ટિના કારણે આજે દમણ અલગ જ રૂપ લઈ રહ્યું છે. તેમની કાર્યશૈલીના કારણે દમણ દીવ દાદરા નગર હવેલી જે ભારતના નકશામાં ટીપુ સમાન હતા, જે એકત્રીકરણ બાદ ભારતના નકશે પોતાનું રૂપ બદલી રહ્યું છે, જે આવનારા સમયમાં ઇતિહાસમાં સુનહેરી અક્ષરે લખાશે એ વાતમાં કોઈ બેમત નથી. દમણ દાદરા નગર હવેલી પ્રશાસક શ્રી અને તેમની ટીમના અથાગ પ્રયત્નના સફળતાના કારણે દમણ દીવ દાદરા નગર હવેલી હવે પૂરા ભારત વર્ષમાં પોતાનું આગવું સ્થાન બનાવી ચૂક્યું છે અને આવનારા સમયમાં અન્ય નવીનીકરણ જેમ કે દેવકા ગાર્ડનનું નવીનીકરણ અને ફિશ હાઉસ, ટેન્ક હાઉસ, ચિડિયાઘર, સેલવાસમાં આવી રહેલા પ્રાણી સંગ્રહાલય જેવી મહત્વાકાંક્ષી યોજનાઓની સફળતા બાદ દમણ દીવ દાદરા નગર હવેલી નવા સફળતાના સોપાનો પાર કરે, જેનાથી દમણના મહત્વાકાંક્ષી ઈચ્છા ધરાવતા સ્વજનોના સપના પૂર્ણ થશે તેમ વર્તાઈ રહ્યું છે. દમણ દીવ દાદરા નગર હવેલીના એકત્રીકરણ બાદ માન્ચેસ્ટર બનેલું દમણ આવનારા સમયમાં ખૂબ જ સુંદર બને એવું પ્રભુ પ્રાર્થના સાથે નમન.